થશે. બોલીએ આમીન. આ વર્ષમાં, બોલીએ આ વર્ષમાં દેવ મારા જીવનમાં નવું કામ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. અગર વાઇફ પોતાના પતિને માટે પ્રાર્થના કરતી હોય તો જવાબ મળી જશે. અગર હસબન્ડ પોતાના વાઇફને માટે પ્રેર કરતો હોય તો જવાબ મળી જશે. બોલીએ આમીન. હાલેલુયા. અગર બાળકો પોતાના મા બાપ માટે પ્રેર કરતા હોય તો જવાબ મળી જશે. અગર મમ્મી પપ્પા પોતાના બાળકને માટે પ્રાર્થના કરતા હોય તો જવાબ મળી જશે. અગર બાળક મંડળી માટે પ્રાર્થના કરતો હોય તો જવાબ મળી જશે. અગર મંડળી બાળક સાહેબને માટે પ્રાર્થના કરતી હોય તો જવાબ મળી જશે. એ બધું બહુ જ બધું સરસ કામ થવાનું છે. હાલેલુયા. જે હું આત્માના દર અનુભવી રહ્યો છું. હાલેલુયા. આત્માનંદર અનુભવી રહ્યો છું. બોલીએ આમેન. હાલેલુયા. અને આપણે બધા એકતા મળીને દેવના કાર્યને કરીએ. બોલીએ આમેન. તમે પૌલસના, તમે અપોલોસના એવું બધું જવા દઈએ. આ દિવસના અંદર આપણે બધા એકતા થઈએ ઈશ્વરના નામમાં. બોલીએ આમેન. હાલેલુયા. સર્વને કરતા અને સર્વને બનાવનાર એક જ છે, તે દેવ છે. બોલીએ આમેન. આપણો ઉદ્ધારક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બોલીએ આમેન. તેના નામમાં આપણે બધા છે. બોલીએ આમેન. હાલેલુયા. સસ્તા તો વ્યવસ્થા માટે છે, પણ બાઇબલ આપણા સર્વને માટે છે. બોલીએ આમેન. જે આપણને એક માર્ગ બતાવે છે, એક વચન જે છે આપણા માટે એક લાગુકરણ છે, અને એના માટે આપણે એકત્રિત રહીએ અને એકબીજાને સમજીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ. દેવના સામર્થ્ય કાર્યને આપણે જોવાના છે. હાલેલુયા. બોલીએ આમીન. તો હવે લાસ્ટમાં શું થવાનું છે? હવે હું જાણી ગયો, યહોવા પોતાના લોકોને પોતાના અભિષેકને વિજય આપવાનો છે. હાલેલુયા. વાંચો 20 કા 6 વચન વાંચો. વાંચો 20 કા 6 વચન. પડી હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષેકને, પોતાના અભિષેકને વિજય આપે છે. શું આપે છે? વિજય. બધા બોલે શું આપે છે? વિજય. આપણે ગીતશાસ્ત્રનો 20 અધ્યાય અને 6મું વચન વાંચીએ છીએ. આપણે બધા સાથે વાંચીએ, સાથે વાંચીએ. ગુજરાતીમાં વાંચો. હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષેકને વિજય આપે છે. તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારક શક્તિથી તેને ઉત્તર આપશે. બોલીએ આમેન. પોતાના આકાશમાંથી જમણા હાથથી, કયા હાથથી? એટલે પાવરફુલી હાથ. હાલેલુયા. કયા હાથથી? હાલેલુયા. શું આપશે? એક જ મેં કીધું. શું આપશે? બધા જ કહો. શું આપશે? તમારા પડોશને કહો, યહોવા તમને ઉત્તર આપી રહ્યો છે. હાલેલુયા. આપણે તાળીઓ ગાઈએ ઈશ્વરના માટે. પ્રેમ કરો. હાલેલુયા. ગ્લોરી 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 ગ્લોરી. એ આપણને ઉત્તર આપી રહ્યો છે. થેન્ક યુ. સો હિન્દી ભાષા તમને એસા લિખા હૈ, અબ મેં જાન ગયા કે યહોવા અપને અભિષેક કા ઉદ્ધાર કરતા હૈ. અભિષેક કા ઉદ્ધાર કરતા હૈ. ઓર લિખા હૈ, વો અપને દાહિને હાથ સે ઉદ્ધાર કરને વાલે પરાક્રમ સે અપને પવિત્ર સ્વર્ગ પર સે સુનકર ઉસસે ઉત્તર દેગા. આ 2024 નું સાલ જવાબ પામવાનું સાલ છે. હાલેલુયા. હાલેલુયા. આઈ ડોન્ટ નો, બટ 31st કો જો હમારે ચર્ચ મેં પ્રોગ્રામ્સ રહેતે હૈં, ઓર ફિર વહાં પર હમ લોગ બેઠે થે, પાસ્ટર જી ને હમકો બોલા થા કે આપકો ઠેરના પડેગા, એસા ભાગના નહીં હૈ, ક્યોંકિ હમ લોગ ના પહેલે હી ભાગ જાતે હૈ, ક્યોંકિ હમ 11:30 પહેલે હમ પ્રેયર સ્તુતિ આરાધના મેં લગ જાતે હૈ, ઓર સે પ્રે, ઓર પ્રભુ કી આવાજ કો હમ સુનતે હૈ કે લોર્ડ ઇસ સાલ કે લિયે બોલીએ, હમારે જીવન કે સાથ બાતે કરે, ક્યા હોને વાલા હૈ, કૈસા બારિશ ગિરેગા, કૈસા ક્લાઇમેટ હોગા, સબ કુછ બતાએ, ઓર વો બતાતા હૈ પ્રભુ. સો પ્રભુ કી સ્તુતિ હો, ઇસકે લિયે હમ લોગ પહેલે હી ભાગ જાતે હૈ, બટ પાસ્ટર જી ને જો બોલ કે રખા થા, ઇસકી વજહ સે હમ લોગ ઠહેરે વહાં પર, તો ત્યાં મારું મન નથી લાગતું હતું જે પ્રોગ્રામ્સ ચાલી રહ્યા હતા, અને તે સમયના અંદર હું ઓટોમેટિકલી હોલી સ્પિરિટને મુજે મને નિયંત્રણમાં લઈ લીધો, એમ કવર કરી લીધો, અને હું ટાંગ્સમાં બોલવા માંડ્યો, મતલબ અન્ય ભાષાના અંદર હું બોલવા માંડ્યો, અને પછી બોલતા 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 બહુ
જેમ હેપીનેસ મતલબ ખુશી અનુભવ થવા માંડી, હું બહુ જેમ આનંદિત થઈ ગયો. ક્યારે જ પણ એવું મને ફિલિંગ નહીં થયું, પણ આ વર્ષમાં આઈડન્ટ નો હું બહુ જ ખુશ થઈ ગયો, બહુ જ ખુશ થઈ ગયો. અને મોર્નિંગમાં ઉઠ્યો ત્યારે પણ મને એટલી બધી ખુશી થઈ ગઈ કે લોર્ડ થેન્ક યુ. દેન પવિત્ર આત્માને મુજે મેરે સાથ એ વાત કિયા કે આ જો સતાવ યા પરિસ્થિતિ યા કોઈ ભી સિચ્યુએશન તો આતી હૈ વો આતી હી રહેગી, વો નોર્મલ હો ગઈ હૈ, અભી ઉસકે ઉપર ધ્યાન નહીં દેના હૈ, પરમેશ્વર જો કરને વાલા હૈ ઉસકે ઉપર ધ્યાન દેના હૈ. હાલેલુયા. તો મેને પૂછા કે લોર્ડ ટેલ મી ઓર ક્યા હૈ, તો પ્રભુને મુજે યે બતાયા કે બેટા દેખીએ ઇસ સાલ મે બહોતો કો મે બ્લેસ કરને વાલા હું, ઓર જો સોયા હુઆ હૈ વો જાગને વાલા હૈ, ઓર જો જાગા હુઆ હૈ વો ઉઠને વાલા હૈ, જો ઉઠા હુઆ હૈ વો બઢને વાલા હૈ, જો બઢ રહા હૈ વો સેવા મે લગ જાને વાલા હૈ. મેની મિરેકલી વર્ક્સ મતલબ બહુ જ બધા ચમત્કારી કાર્ય દેવ તેમના લોકોના જીવનમાં કરવા માંગે છે આ વર્ષમાં. બોલીએ આમેન. અને મને કહેવા દો હજુ એક વાત, આપણે જે કોઈ સમાજ હોય, લોકો આપણને બધા જ કહે છે તમે આદિવાસી છો, આદિવાસી છો, હા છે, પણ અમે દેવના વાસી છે, સિયોન વાસી છે. બોલીએ આમેન. હાલેલુયા. દેવે અમને બનાવ્યા છે તે દેવે તમને પણ બનાવ્યા છે. જે તમે ખોરાક લો છો તે જ અમે પણ ખાઈએ છીએ, અને અમે જે ખેતરોમાં પાક પાક જે લઈએ છીએ તે તમને આપીએ છીએ. અનાજ અનાજ આમને આમ નહીં મળે, હવે તો સિસ્ટમ આવી ગઈ છે પ્લાસ્ટિક રાઈસ ને બધા જ ચાઇના સિસ્ટમ. બટ પ્રભુ કી સ્તુતિ હો, જો સબસે દુર્બલ જાતિ સબસે કમજોર જાતિ હૈ ના વહી લોગ હાઈ લેવલ મે હૈ. તમે બહુ ઊંચા 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 સ્તર ના માણસો છો, આપણે બહુ ઊંચા સ્તર ના માણસો છે. શું કહેવાય ગુજરાતીમાં, હાઈ લેવલ ઊંચા સ્તર ના સ્તર ના બોલો બોલો. કેમ કે આપણે પ્રભુની આગળ દીન થયા છે ને, એટલે તે આપણને શિરોમણી કર્યા છે. વાંચે ચાર અધ્યાય ઓર દસો વચન, યાકુબ જેમ્સ ચેપ્ટર 4 એન્ડ વર્સ 10 પડીએ. વાંચો વાંચો. મને તો પ્રભુની આગળ તમે દીન થાઓ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. હિન્દી મે ક્યા લિખા હૈ, હિન્દી મે કિસી કે પાસ હૈ, રીડ કરો, અગર નહીં હૈ તો મેં રીડ કરતા હું, પર પડીએ જિસકો મિલ ગયા. 4 કા 10 વચન, યહાં પર લિખા હૈ, ऐसा लिखा है प्रभु के सामने दीन बनो तो तुम्हें शिरोमणि. ओ हालेलुया. उच्च स्थान में उसे वो चाहिए गुजराती में उच्च पद है, उच्च पद है. बोलिए आमेन. आमेन. हालेलुया. धनवान माधवान धनवान छे ते उच्च पद वालो मानस नथी, ते अपना करता पण डाउन छे. अगर ते प्रभु ने आगर दीन नथी थयो होय तो याद रखिए ए बाइबल नी भाषा छे, मारा शब्द नथी. हां જે પ્રભુની આગળ નમ્ર થઈ ગયો છે ને એ બધા કરતા ઊંચા લેવલમાં છે. હાલેલુયા. ઊંચી જાતિ, બોલીએ ઊંચી જાતિ. તમે કહો ને તમારા પડોશને તમે તો બહુ ઊંચી જાતિ ના, એટલે ઘરે જઈને નાપતા નહીં ના, ફૂટફૂટી લઈને કેટલી ઊંચી જાતિ ના હોય હૈ કે નહીં. તમે બહુ ઊંચી જાતિ ના છો. કેમ ખબર છે, કેમ ઊંચી જાતિ ના, કેમ બોલો 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 બોલો. પ્રભુની આગળ દીન થવાથી ઊંચી જાતિ થઈ ગયા છે અમે, અને જે કોઈ દીન થાય છે તેઓ બધા ઊંચી જાતિના છે. બોલી આમે. અને તેઓ શિરોમણી છે, તેમને ઉચ્ચ પદે મૂકવામાં આવે છે. હવે હું જાણી ગયો છું યહોવા પોતાના અભિષેકને વિજય આપે છે, અને તે પોતાના જમણા હાથના તારક શક્તિથી તેને ઉત્તર આપે છે સ્વર્ગમાંથી.